નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું હરિવંશ રાય બચ્ચન વિશે. આજના દિવસે વર્ષ 2003માં હરિવંશ રાય બચ્ચનનું અવસાન મુંબઈ ખાતે થયું હતું. તે હિન્દી ભાષાના કવિ અને લેખક હતા. તે વર્ષ 1941 થી વર્ષ 1952 સુધી અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા. તે રાજ્યસભાના નામાંકિત સભ્ય પણ રહી ચૂક્યા હતા. તેમની સૌથી પ્રખ્યાત કૃતિ મધુશાલા છે. તેમના અન્ય જાણીતા કવિતા સંગ્રહમાં મધુબાલા, મિલન યામિની, પ્રણય પત્રિકા, નિશાન નિમંત્રણ, તેરા હાર, બહોત દિન બીતે વગેરે સામેલ છે. તેમની આત્મકથાઓ નીડ કા નિર્માણ ફિર, બસેરે સે દૂર, દસ દ્વારા સે સોપાન તક છે. તેમની કૃતિ દો ચટ્ટાનને 1968માં હિન્દી કવિતા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બિરલા ફાઉન્ડેશને તેમની આત્મકથા માટે સરસ્વતી સન્માન આપ્યું હતું. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ તેમને 1976માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીશું અપર્ણા પોપટ વિશે. આજના દિવસે વર્ષ 1978માં ભૂતપૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી અપર્ણા પોપટનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણીએ 1998માં ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. તેણીને વર્ષ 2005માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અર્પણા પોપટને દેશની શ્રેષ્ઠ શટલર માનવામાં આવે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.